राष्ट्रीय अध्यक्ष अमित शाह आज अमदावाद टाउन होल खाते युवाओं साथ संवाद करते अमित शाह सोशल मीडिया माध्यम थी अडिखम गुजरात सूत्र साथ अंदाजित 1.5 लाख थी पर वधु युवाओं साथ संवाद कार्यक्रम योजना આ કાર્યક્રમમાં રાજ્યના 180 થી પણ વધુ સ્થળો પરથી યુવાનો જોડાશે. આ કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમથી કરવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પૂછાયેલા પ્રશ્નો અને મુદ્દાઓનો સંવાદ દ્વારા ઉત્તર પણ આપશે. યુવાનોનું રાજકારણમાં સ્થાન અને મહત્વ અંગે પણ શાહ સંવાદ કરશે. સાથે પૂરની પરિસ્થિતિથી સંબંધિત પ્રશ્નો, આરોગ્ય સેવાઓ સંબંધિત પ્રશ્નો, રોજગાર, ખેતી, જીએસટી, નોટબંધી, શિક્ષણ, સરકારી યોજનાઓ વગેરે સંબંધિત પ્રશ્નોની છણાવટ કરશે. મહત્વનું છે કે આ સંવાદ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેને લઈને ફોન કોલ્સના માધ્યમથી 3 લાખથી પણ વધુ સવાલો પૂછવામાં આવ્યા છે, જ્યારે ટ્વિટર પર 6000 સવાલો, ફેસબુકના માધ્યમથી 10000 સવાલો, વોટ્સએપના માધ્યમથી 50000 સવાલો અને વેબસાઇટના માધ્યમથી 12000થી વધુ સવાલો પૂછાયા છે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ, હંસરાજ આહિર, ભાજપના યુવા નેતા અનુરાગ ઠાકુર સહિત રાજ્યના સિનિયર નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. તો ચોક્કસથી આજે ખૂબ જ મોટી સંખ્યામાં તમામ યુવાઓ સાથે સંવાદ કરવામાં આવશે અને તમામે તમામ લોકોના જે કોઈ પણ પ્રશ્નો હશે, જે લોકોની જે કંઈ પણ મૂંઝવણ હશે તેને દૂર કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે સંવાદ કાર્યક્રમ યોજવાના છે. આ કાર્યક્રમ પહેલા જો પૂછવામાં આવે તો સોશિયલ મીડિયા દ્વારા અનેકો પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેમાં ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ થકી સવાલો પૂછવામાં આવ્યા હતા. યુવાઓનું રાજકારણમાં સ્થાન અને મહત્વ અંગે પણ ચર્ચા કરશે. આ સિવાય આરોગ્ય સેવાઓ સંબંધિત પ્રશ્નોનું પણ નિરાકરણ આપશે. સાથે સાથે રોજગાર, ખેતી, જીએસટીને લઈને પણ અને નોટબંધીને લઈને પણ જે કોઈ મુશ્કેલીઓ હશે તેને દૂર કરશે. તો આજે અમિત શાહ સંવાદ કરશે. જી હા, ખૂબ જ મહત્વપૂર્ણ આજનો દિવસ કહી શકાય. આજના દિવસથી અગર જો વાત કરવામાં આવે તો ચોક્કસથી આજે ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ સાથે સંવાદ કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે અમદાવાદના ટાઉન હોલ ખાતે યુવાનો સાથે સંવાદ કરશે. અમિત શાહ સોશિયલ મીડિયાના માધ્યમથી અડિખમ ગુજરાતના સૂત્ર સાથે અંદાજિત 1.5 લાખથી પણ વધુ યુવાઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં રાજ્યના 180થી પણ વધુ સ્થળો પરથી યુવાનો જોડાશે. આ કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમથી કરવામાં આવશે. આ સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી પૂછાયેલા પ્રશ્નો અને મુદ્દાઓનો સંવાદ દ્વારા ઉત્તર પણ અપાશે. યુવાનોનું રાજકારણમાં સ્થાન અને મહત્વ અંગે પણ શાહ સંવાદ કરશે અને સાથે જ પૂરની પરિસ્થિતિથી સંબંધિત પ્રશ્નો, આરોગ્ય સેવાઓ સંબંધિત પ્રશ્નો, રોજગાર, ખેતી, જીએસટી, નોટબંધી, શિક્ષણ, સરકારી યોજનાઓ વગેરે સંબંધિત પ્રશ્નોની છણાવટ કરશે. મહત્વનું છે કે આ સંવાદ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેને લઈને ફોન કોલ્સના માધ્યમથી 3 લાખથી પણ વધુ સવાલો પૂછવામાં આવ્યા છે, જ્યારે ટ્વિટર પર 6000 સવાલો, ફેસબુકના માધ્યમથી 10000 સવાલો, વોટ્સએપના માધ્યમથી 50000 સવાલો અને વેબસાઇટના માધ્યમથી 12000થી વધુ સવાલો પૂછાયા છે. મહત્વનું છે કે આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ, હંસરાજ આહિર, ભાજપના યુવા નેતા અનુરાગ ઠાકુર સહિત રાજ્યના સિનિયર નેતાઓ અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે. આજે અનેકો મુદ્દાઓને લઈને લોકોને તેની મૂંઝવણો જે કોઈ પડશે તે આજે દૂર કરવામાં આવશે. તો આ સંવાદ કાર્યક્રમ ઘણો જ મહત્વપૂર્ણ છે. આ કાર્યક્રમ પહેલા જો વાત કરવામાં આવે તો અનેક લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અનેક સવાલો પૂછી ચૂક્યા છે. તો આજે કહી શકાય કે લગભગ 1.5 લાખથી વધુ યુવાઓ સાથે સીધા જોડાશે અને આ તમામે તમામ યુવાઓને જે કોઈ પણ લાગણી હશે, જે કોઈ પણ પ્રશ્ન અને મૂંઝવણ હશે તમને દૂર કરશે. આ તમામની વચ્ચે છેલ્લા ઘણા સમયથી જીએસટી, નોટબંધી, આ તમામે તમામ વસ્તુને લઈને પણ જો કોઈ મૂંઝવણ હશે, યુવાનો જે કોઈ સમજવા માંગતા હશે તે તમામને
પોતાના જવાબ રજૂ કરવામાં આવશે અને તમામે તમામ યુવાઓને સાથે રાખવાની જે વાત કરવામાં આવે છે, જેથી કરીને તેમને લઈને રોજગારને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ લગતા જે કોઈ પણ પ્રશ્નો હશે તેનો પણ જવાબ અપાશે. તો અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ. મેહુલ, જણાવશો આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે લોકોનો સંવાદ કરવાના છે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે અમદાવાદમાં ટાઉન હોલ ખાતે યુવાનો સાથે સંવાદ કરવાના છે, કુલ કેટલી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહેશે, કયા કયા મુદ્દાઓ આજના દિવસના ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે? તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સીધો જે સંવાદ છે સંવાદ યુવાઓ સાથે કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો 1.5 લાખથી વધુ જે યુવાઓ છે, યુવાઓને તેઓ સંબોધન કરવાના છે સમગ્ર રાજ્યમાં. પહેલા આ 100 સ્થળે જે છે તેઓ સંબોધન કરવાના હતા, પરંતુ જે રીતે યુવાઓની ખાસ કરીને જે સંખ્યા વધતી ગઈ, જે રીતે રજીસ્ટ્રેશન વધતું ગયું, 250થી જે વધુ સ્થળો છે, સ્થળો ઉપર જે આ જે સીધો સંવાદ અને જે એનું જીવંત પ્રસારણ થવાનું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવાઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વિવિધ જે માધ્યમો છે તેના દ્વારા અમિત શાહને સીધા જે પ્રશ્નો છે પ્રશ્નો પૂછવામાં આવે છે. 4 લાખ જેટલા જે પ્રશ્નો છે પ્રશ્નો તેમને પૂછાયા છે, તેની છણાવટ કરવામાં આવી અને કેટલાક જે મુદ્દાઓ છે તે મુદ્દાઓનો સીધો જે જવાબ છે અમિત શાહ આપશે. ટ્વિટર, ફેસબુક જેવા જે સોશિયલ મીડિયા છે તેના દ્વારા પણ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ખાસ કરીને જે આ પ્રશ્નોની વાત કરવામાં આવે જીગર, તો ડિમોનેટાઇઝેશન, યુવાઓનું ભારતીય જનતા પાર્ટીમાં સ્થાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી જે રાજનીતિ છે, વિકાસલક્ષી રાજનીતિ, આ જે તમામ જે મુદ્દાઓ છે મુદ્દાઓને લઈને પણ પ્રશ્નોનો ઉત્તર જે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આપશે. યુવાઓ સાથેનો આ સીધો સંવાદ છે અને આ સંવાદ તેઓ કરવા જઈ રહ્યા છે. લગભગ 10 વાગ્યાની આસપાસ જે છે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પંડિત દીનદયાળ હોલ જે છે અમદાવાદ ખાતે ત્યાં આવી પહોંચશે અને ત્યાંથી જે સીધો જે જીવંત પ્રસારણ છે અને જે યુવા ટાઉન હોલ જે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે. ખૂબ જ મહત્વની એટલા માટે પણ છે કે જે રીતે 2017ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, યુવા ખૂબ જ મહત્વના રહ્યા છે અને સીધો તેમની સાથેનો જે સંપર્ક છે સંપર્ક પણ મહત્વનો રહેશે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો દર્શક પુત્રો, ચોક્કસથી આજે લગભગ 1.5 લાખથી વધુ યુવાઓ સાથે સીધો જ સંવાદ કરવામાં આવશે અને તમામે તમામ લોકોના જે કોઈ પણ પ્રશ્ન અને મૂંઝવણો હશે તેને દૂર કરવામાં આવશે.